वंदे मातरम डियर स्टूडेंट्स, आपणे जोता हता एकम नंबर 17 सुगंध कच्छनी, जेना अंदर आपणे जोई गया हता के लेखिका तेमना भाई सौमित्रीने पत्र लखे छे अने तेना अंदर तेओ तेमना भाईने कच्छ विषेनी माहिती जणावे छे के आ वखते तू तारू दिवाळी वेकेशन पड़े त्यारे तू आपणी मोसाळनी भूमि कच्छना प्रवासे जजे अने तेना प्रवासमां जवानुं तेने मन थाय एना माटे तेओ कच्छ विषय ने केटलीक माहिती तेमने आपे छे के कच्छ ए एवो प्रदेश छे के ज्यां जेवो रहे छे अने माने छे ते ज तेने समजी शके छे। एना माटे ते कच्छ विषय केटलीक माहिती आपे छे के कच्छ ए प्राचीन समय में भारत में प्रवेश करवा माटेनुं प्रवेश द्वार गणातुं हतुं अने कच्छनी अंदर बस अने ट्रेन बंने रीते आवी शकाय एम छे। विस्तारनी दृष्टिए भारत में ज नहीं परंतु गुजरात में ज नहीं परंतु भारत में पण ते बीजा नंबर पर आवे छे। तेना पूर्व थी पश्चिम तरफ जता फरवा माटे कुल 9 कलाक जेटलो समय लागे छे। अने त्यारबाद वात करी हती तेना रण विशेनी के कच्छनी अंदर नानू अने मोटू रण करीने बे रण आवेला छे, पण आ रणनी विशेषता ए छे के देखीती रीते तेना अंदर कोई पण रणना लक्षणो देखाता नथी, एटले के तेमां रेती जोवा मळती नथी। अने विशेषतामां आ रण ए छे के आ जग्याए वर्षना 8 महीना दरियानुं पाणी होय छे अने 4 महीना अही सुकायेलुं रण होय छे। अने त्यारबाद कच्छना नाम विशेनी मान्यता जणावी हती के कच्छनो आकार ए दीर्घ काचबा स्वरूप काचबा जेवो लागतो होवाथी तेनुं नाम कच्छ पड्युं छे ते मान्यता विशेनी पण वात करी हती। અહીં સુધી આપણે જોઈ ગયા હતા, હવે આપણે જોઈશું તેનાથી આગળ। કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે। કચ્છના વિસ્તારની વાત કરેલી છે કે કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન આવેલું છે, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ અને દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે। દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ઘૂંઘવે છે, એટલે કે કચ્છના દક્ષિણ પશ્ચિમ વિભાગે અરબી સમુદ્ર આવેલ છે। કચ્છમાં ખડીર બેટ એક એવો ભાગ છે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે। ખડીર બેટની વાત કરવામાં આવેલી છે કે કચ્છની અંદર એક એવો ભાગ છે જે ખડીર બેટ તરીકે ઓળખાય છે, જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે। આ રણમાં પાણી ભરાયેલું રહે છે, રણ એવો એરિયા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયેલું રહે છે। ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામે એક નાનું ગામ છે। આ ખડીર બેટની અંદર ધોળાવીરા નામે એક નાનું ગામ છે। ઈસવીસન 1970-71 માં ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાવા મળ્યા ને ખોદકામ કરતા જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશેષતા જોવા મળી। તમે ટીવી પર આવતી એક એડ જોઈ હોય તો ગુજરાત ટુરિઝમની, જેના અંદર અમિતાભ બચ્ચન દ્વારા આ ગુજરાત ટુરિઝમનું એડવર્ટાઇઝિંગ કરવામાં આવે છે, તેના અંદર કચ્છ વિશેની જ્યારે બતાવે છે વાત, તેમાં આ ધોળાવીરાનો ઉલ્લેખ થયેલ છે કે ધોળાવીરા એ એક એવું નગર છે જ્યાં પ્રાચીન નગર રચનાના પુરાતત્વીય પુરાવા મળેલા છે। ખોદકામ કરતા જમીનની અંદરથી સમગ્ર નગર રચનાની વિશાળતા જોવા મળી, જે હડપ્પીય સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે। એટલે કે અહીં જે પુરાતત્વીય પુરાવા મળેલા છે તે હડપ્પીય સંસ્કૃતિની યાદ અપાવે તેવા છે। કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણ પ્રસિદ્ધ 68 તીર્થધામ ગણાતું નારાયણ સરોવર આવેલું છે। કચ્છના છેવાડે એટલે કે કચ્છના સરહદની રેખા ઉપર ભારતનું પુરાણ પ્રસિદ્ધ અને 68 તીર્થધામ ગણાતું એવું નારાયણ સરોવર આવેલું છે, જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે। આ સરોવર કેવી જગ્યા પર આવેલું છે કે જેની ચારે તરફ સમુદ્ર છે અને તેની વચ્ચે આ નારાયણ સરોવર એટલે કે પાણીનું સરોવર આવેલું છે। ત્યાંથી 2 કિલોમીટરના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે। આ નારાયણ સરોવરના 2 કિલોમીટરના અંતરે કોટેશ્વરનો દરિયો આવેલો છે। કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ ધીણોધરનો ડુંગર છે,
बीजा एक प्राकृतिक स्थल विषय माहिती आपेली छे जेनुं नाम छे धीणोधर नो डुंगर ज्यां धोरमनाथे तपस्या करेली तो उत्तरे रणना किनारे काळो डुंगर बिराजमान छे। एटले के एक धीणोधर डुंगर नी वात करवामां आवेली छे त्यां धोरमनाथ नामना व्यक्तिए तपस्या करेली हती अने बीजुं उत्तरे एक काळो डुंगर आवेलो छे ज्यां गुरु दत्तात्रेयना पगला छे। एटले काळो डुंगर छे त्यां गुरु दत्तात्रेयना पगला आवेला छे। तो कच्छनी राजधानी भूज शहर तो वसेलुं ज छे भुजिया डुंगर पर। एटले कच्छनी राजधानी कई छे भूज, बराबर। ते साना पर वसेलुं छे भूज, भुजिया डुंगर उपर ज्यां भुजંગનાગ નું મંદિર છે। આ ભુજિયા ડુંગર ઉપર ભુજંગનાગ નું મંદિર આવેલું છે। આમ રણ, દરિયો ને ડુંગરની વચાળે વસેલા કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર, સુથરી, કોઠારા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો, રવેચી માતાનું રમણીય સ્થાનક, હાજીપીર જેવી રણમાં વસેલી દરગાહ જેવા અનેક સ્થાનો વીંટળાયેલા છે। શું વાત કરે છે કે રણ, આજે કચ્છ જે એ રણ વચ્ચે, દરિયા વચ્ચે અને ડુંગર વચ્ચે વસેલો પ્રદેશ છે અને કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર, સુથરી કોઠારા જેવા સ્થાપત્યના નમૂના દર્શાવતા જૈન મંદિરો આવેલા છે, રવેચી માતાનું રમણીક સ્થાન આવેલું છે, હાજીપીર જેવી દરગાહ પણ આ સ્થળ અને આ સ્થળમાં આવેલી છે। એટલે કે આ બધા સ્થળોની વચ્ચે કચ્છ કચ્છ વીંટળાયેલું રહે છે। કંડલા કચ્છનું મુખ્ય મુંબઈ પછીનું બંદર તો ગાંધીધામ કચ્છનું આધુનિક નગર ગણાતું। અહીં કંડલા બંદર આવેલું છે જે મુંબઈ પછીનું બીજા નંબરનું બંદર છે અને ગાંધીધામ એ કચ્છનું આધુનિક નગર, ગાંધીધામ નામનું એક નગર છે જે આધુનિક નગર કહેવામાં આવે છે, તો તેવું નગર પણ ત્યાં આવેલું છે। રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાયું છે। શું વાત કરી છે કે આજીવન બધાની સેવા કરનાર, કચ્છમાં જ રહીને કચ્છના લોકોની આજીવન સેવા કરનાર એક દાદા છે જેમનું નામ છે દાદા મેકરણ, એ એક સંત કવિ હતા જેવા સંત કવિથી પણ કચ્છનું સાહિત્ય ઓળખાયું છે, જેમાં પછી ઘણા સાહિત્યકારોએ ભરતી આણી છે। એટલે કે આ સાહિત્યકાર પછી બીજા ઘણા બધા સાહિત્યકારોએ તેના અંદર ભરતી આણવી, બરાબર। તે એક રૂઢિપ્રયોગ છે અને તેનો અર્થ થાય છે પુષ્કળ લખવું। એટલે કે આ સાહિત્યકાર પછી ઘણા બધા સાહિત્યકારોએ તેના અંદર કચ્છ વિશે ઘણું બધું લખ્યું છે। ત્યારબાદ પત્રના અંતમાં છેલ્લો ફકરો આપેલ છે, તો વહાલા સૌમિત્રી આ છે આપણા પ્રદેશની સુગંધ। એટલે કે સમગ્ર કચ્છ વિશેની વાત કર્યા પછી તે તેમના ભાઈ સૌમિત્રીને વહાલાથી સંબોધન કરીને કહે છે કે આ છે આપણા પ્રદેશની સુગંધ। એટલે કે કચ્છ વિશેની જે વાત કરી તેના અંદરથી સુગંધને જેવી રીતે આપણે મહેસૂસ કરી શકીએ એવી રીતે મેં તને જે કચ્છ વિશેની માહિતી આપી તેનાથી તને કચ્છની ધરા વિશેની માહિતી મળી હશે। તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને, એટલે કે આજે સુગંધ વિશેની તને મેં વાત કરી તે એ સુગંધ લેવા માટે તું જલ્દી જલ્દી કચ્છ આવશે ને, તેવું પૂછે છે। રાહ જોઉં છું, અને તેની બહેન તે છેલ્લે અંતમાં કહે છે કે હું તારી રાહ જોઉં છું, અને ત્યારબાદ અંતમાં જે પત્ર લખે છે તે પોતાનું નામ જણાવે છે કે મોટી બહેનનું વહાલ કરીને પત્ર પૂરો કરે છે। અહીં આપણા સમગ્ર એકમની સમજૂતી પૂરી થાય છે। એકમની સમજૂતી બાદ નીચે આપેલ છે શબ્દ સમજૂતી। મોટાભાગે તમામ શબ્દોના અર્થ તો હું તમને પાઠને ભણાવતા ભણાવતા જ બતાવી ગઈ છું, પરંતુ એકવાર એને લેખિતમાં શબ્દોના અર્થને આપણે જોઈ લઈએ। પહેલો શબ્દ છે કાલ્પનિક, તેનો અર્થ થાય છે કલ્પનાથી ઉત્પન્ન થયેલું અથવા વાસ્તવિક અથવા દુનિયાનું નહીં એવું, તેને કહેવાય કાલ્પનિક। મોસાળ એટલે કે માનું પિયર, ધીંગી એટલે અહીં તેનો અર્થ થાય છે મજબૂત, ધોરી એટલે કે મુખ્ય, અહીં બળદના અર્થમાં ધોરી શબ્દ વપરાયેલો છે।
विशिष्ट एटले के विशेषता धरावतु। न्यारी एटले के अनोखी अथवा जुदी। बेट एटले के चारे बाजू पानी थी वीटड़ायेली जमीन अथवा द्वीप। भूस्तरीय एटले के पृथ्वीनु पड अथवा तेनी सपाटी नीचेनो थर। घूघवे एटले गर्जवू ते। प्रसिद्ध एटले विख्यात अथवा जाहिर। प्राकृतिक एटले के कुदरतने लगतू अथवा भौतिक। तपश्चर्या एटले के तपस्या तप। बंदर एटले के दरिया के नदी किनारे आवेलू वहाणोनी आवजा थई शके तेवू स्थान जेने कहेवाय बंदर। बराबर, तो आ वीडियो ने आपणे अहीं स्टॉप करीए छीए। नेक्स्ट वीडियो नी अंदर आपणे आ एकमनी भाषा सज्जतामां पत्र लेखन विशे जोईशुं। ओके, बाय स्टूडेंट्स।